મિત્રો હું છું સરોજ નાયક, મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે પાટણ શહેર વિશે જાણીશું. ઉત્તર ગુજરાતની એક સંસ્કાર નગરી અને ઐતિહાસિક નગરી એવા પાટણ શહેર વિશે આપણે જાણીએ એ પહેલાં મારી નમ્ર વિનંતી કે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણા ઘણા ગીતોમાં પાટણનો ઉલ્લેખ થયેલો છે. નવરાત્રિમાં પેલું ગીત ગવાય છે ને, છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. આવું આપણું પાટણ શહેર ઐતિહાસિક રીતે ભવ્ય હતું. તે સરસ્વતી નદીને કિનારે આવેલું છે અને ગુજરાતનું જ્યારે ગુજરાત નામ અપાયું ત્યારે સૌ પહેલું એનું પાટનગર એ પાટણ હતું અને સોલંકી રાજવીઓની રાજધાની એવું આ પાટણ શહેર એ વખતે ધારા અવંતી નગરી કે જે અત્યારે હાલ એને આપણે ઉજ્જૈન નગરી તરીકે ઓળખીએ છીએ એ સંસ્કાર નગરીઓની સાથે સ્પર્ધામાં પાટણ શહેર મોખરે રહેતું હતું. કનૈયાલાલ મુનશીની બે પ્રખ્યાત અને ખૂબ જ ઉચ્ચ કોટીની નવલકથાઓ પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ, એમાં કનૈયાલાલ મુનશીજીએ પાટણને કેન્દ્રબિંદુએ રાખેલું છે. વનરાજ ચાવડાના મિત્ર અને એના સલાહકાર એવા અણહિલ ભરવાડના નામ ઉપરથી આપણા આ ઐતિહાસિક નગરી પાટણનું નામ પડેલું અને એ વખતે એને અણહિલવાડ પાટણ કહેવામાં આવતું. સિદ્ધરાજ જયસિંહના જમાનામાં પાટણ શહેરનો વૈભવ જાહોજલાલી અને એનો સુવર્ણકાળ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. પરંતુ જ્યારે અલાઉદ્દીન ખિલજીએ એના પર હુમલો કર્યો અને લગભગ પાટણ નાશ થયું ત્યારબાદ અહમદશાહે ગુજરાતનું પાટનગર પાટણ બદલીને અમદાવાદ કર્યું. આવા ભવ્ય પાટણ શહેરમાં મુખ્યત્વે બે જોવાલાયક સ્થળો છે. એક છે રાણકી વાવ અને બીજું છે શસ્ત્રલિંગ તળાવ. રાણકી વાવ એ રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવની યાદમાં બનાવેલું અને ત્યારે સરસ્વતી નદીના પાણીથી એ વાવ છલોછલ રહેતી હતી. અને સહસ્ત્રલિંગ તળાવ કે જેમાં શિવજીના 1000 લિંગો છે એ જ્યારે ખોદાતું હતું ત્યારે ત્યાં જસમા ઓડન નામની એક મજૂરણ હતી. ઓડ જાતિની હતી, નીચી જાતિની હતી. એ જ્યારે તળાવ ખોદી રહી અને ત્યાંથી સિદ્ધરાજ જયસિંહ પોતાના ઘોડા પર પસાર થયા અને એમણે જોયું જસમા ઓડનનું અપ્રતિમ રૂપ, ત્યારે એના પર એ મોહી ગયા. એ પોતે એને રાણી બનાવવા તૈયાર થયા હતા. આવી કથાનું ફિલ્માંકન પણ થયું છે અને એ ફિલ્મનું નામ છે જસમા ઓડન. જ્યારે પણ તક મળે આપણે જોઈ લઈશું. પાટણના આ બધા ઇતિહાસો તો આપણે જાણીએ છીએ, પણ પાટણ મશહૂર છે એના પટોળા માટે. જગ વિખ્યાત છે. આ પટોળા શું છે? પટોળા એ સાડીનો એવો પ્રકાર છે કે જે હાથથી વણેલું છે અને હાથ વણાટ કામ કહેવામાં આવે છે. પ્યોર રેશમમાં, સિલ્કમાં, હાથ વણાટથી એ વણેલી સાડીને બનાવતા લગભગ 6-12 મહિના થાય છે અને એ સાડીની કિંમત પણ બહુ હોય છે. એ સાડીમાં રાજા રાણીના ચિત્રો, એની પાલખીઓના ચિત્રો, રાજા રાણીના રાજ્યના ઇતિહાસો, પશુ પંખીના ચિત્રો, ઘોડો, હાથી, મોર એવા બધા ચિત્રો હાથથી વણીને બનાવવામાં આવેલા છે. અને મેઇન એનું આકર્ષણ એ છે એ સાડીનું કે એ સાડીની ડિઝાઇન બંને બાજુ, સાડીની બંને તરફ એક જ જેવી બને છે. એ એની ખાસ ખાસિયત છે. અને બીજી એની ખાસિયત છે કે એ સાડી વર્ષો સુધી એવી ને એવી રહે છે. એનું વણાટકામ, એની ડિઝાઇન, એનું રેશમ, એનો કલર એ બધું એવું ને એવું રહે છે.
સાડી ફાટી જાય છે પણ એનો કલર કે એની ડિઝાઇન જતી નથી. અને એટલે જ એક ઉક્તિ છે ગુજરાતીમાં કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. મીન્સ કે પટોળામાં એક વખત ભાત વણાઈ ગઈ એ પછી સાડી ફાટે ત્યારે જ એ મીટે, બાકી એ ક્યારેય આછી એ નથી થતી કે બગડતી એ નથી. આવો ભવ્ય આપણું પાટણ શહેર અને એનો આવો ભવ્ય ઇતિહાસ, મિત્રો એકવાર એની ખાસ મુલાકાત લેજો. અને જ્યાં જાઓ ત્યાં તમે કોઈ વેહિકલ લઈને ભલે થોડે સુધી જાઓ, પણ જ્યાં જાઓ ત્યાં પગે ચાલીને બધું ફરજો કે જેથી કરીને એની ભવ્યતાનો આપણને અનુભવ થાય. એના પથ્થરના મકાનો, ઇમારતો, એના બાગ બગીચાઓ, એની શેરીઓ, એની નાની નાની ગલીઓ, એ બધું તમને કે એક વખત પાટણ કેટલું ભવ્ય હતું એનો અનુભવ કરાવશે. થેન્ક યુ મિત્રો.